હવે સમાચાર વિગતવાર. જિલ્લા અને અંકલેશ્વર નગરપાલિકા શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. 250 થી વધુ સાયકલના લાભાર્થી વિદ્યાર્થી લાભથી વંચિત રહ્યા છે. 2015 થી અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ અને MTM સ્કૂલમાં અસંખ્ય સાયકલો વિના મિત્રને પડી રહી છે. પાઠ્યપુસ્તકનો પણ ખડબલો જોવા મળ્યો હતો. સરસ્વતી સાધના યોજના હેઠળ સારા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાયકલો અંકલેશ્વરમાં ધૂળ ખાઈ રહી છે. સરસ્વતી સાધના યોજના હેઠળ સારા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાયકલો અંકલેશ્વરમાં ધૂળ ખાઈ રહી છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સહિત અનેક યોજના અમલીકરણ કર્યું છે, તેમાં સાયકલ સહિત ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવી રહી છે. ત્યારે લાખો રૂપિયાના ખર્ચે વિદ્યાર્થીઓ માટે ખરીદેલી સાયકલો હજુ સુધી લાભાર્થીઓ સુધી પહોંચી ન હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત MTM ગર્લ્સ સ્કૂલ તેમજ જીનવાલા સ્કૂલની સાયકલો એક હોલમાં ધૂળ ખાતી નજરે પડી રહી છે. 250 થી વધુ સાયકલોનો ખડકલો જોવા મળ્યો હતો, જેની સાથે પાઠ્યપુસ્તકોના ઢગલા પણ જોવા મળ્યા હતા. સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત શાળા પ્રવેશોત્સવ દરમિયાન આપવામાં આવતી આ સાયકલો 2015 થી અહીં પડી રહી હોવાનો વિપક્ષોનો આક્ષેપ સામે આવ્યો છે. એટલું જ નહીં, આ સાયકલો અંકલેશ્વર, આમોડ અને જંબુસર તાલુકાની વિવિધ શાળાઓની વિદ્યાર્થિનીઓ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી. વર્ષોથી ધૂળ ખાતી આ સાયકલો પ્રત્યે શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓની અનદેખીને લઈ આજ દિન સુધી લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે. તો પાલિકાના માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ પોતાના તાબા હેઠળની સ્કૂલોમાં આ સાયકલોનો સંગ્રહ કરી રહ્યો છે, તેમજ તેના લાભાર્થીઓને સાયકલનો લાભ મળે તે માટે આજ દિન સુધી યોગ્ય રજૂઆત ના કરતા ધૂળ ખાતી આ સાયકલો હાલ નકામી બની છે. મારું નામ પટેલ બખ્તિયાર ખાન, જફરુલ્લા ખાન. હું નગરપાલિકા કાઉન્સિલર સભ્ય. ગુજરાત સરકાર દ્વારા જે સાયકલો વિતરણ કરવામાં આવેલ હતી કે છોકરાઓ સમયસર સ્કૂલમાં પહોંચી શકે અને એના માટે ગુજરાત સરકારે જે સાયકલો આપી છે 2015માં, એ આજ દિવસ સુધી છોકરાઓને વિતરણ થઈ નથી. અને એ સાયકલો આજે ભંગાર અવસ્થામાં એ સ્કૂલમાં પડી છે. 9 વર્ષ થઈ ગયા, એનો કોણ જવાબદાર? જો છોકરાઓને આ સાયકલો મળી હોત તો છોકરાઓ અભ્યાસ અને સારું ભણતર કરી શકત. પણ આ લોકોએ એ સાયકલ ભંગાર હાલતમાં મૂકી રાખેલ છે અને એ સાયકલો હવે મળતી માહિતી અનુસાર એને ભંગારમાં વેચવાના છે એવી માહિતી મળી છે. જો એ આવું થશે તો આના પૈસા કોણ લેશે અને આ કોણ કરશે, એનો કોણ જવાબદાર? અને ખરેખર જો આની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરીશું.